ભાજપના મુખ્ય પ્રદેશ અગ્રણીઓની બેઠકમાં આગામી સમયમાં આવી રહેલી જૂનાગઢ કોર્પોરેશન અને વિવિધ નગરપાલિકાઓની 15 બેઠકોની પેટા ચૂંટણી અંગે ચર્ચા વિચારણા થઈ। ભરત પંડ્યાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ લોકોની ભાવનાઓને સમજતી ન હોવાથી જનતાએ બતાવી દીધો રસ્તો। તો બીજી તરફ આ બેઠકમાં જૂન મહિના દરમિયાન યોજાનારા સરકારના વિવિધ કાર્યક્રમોના આયોજનો વિશે પણ ચર્ચા કરવામાં આવી, જેમાં વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ યોગ દિવસ સહિતના કાર્યક્રમમાં ભાજપ સહયોગી બને તે અંગે પણ આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં પ્રદીપસિંહ જાડેજા અને મનસુખ માંડવિયા રહ્યા ઉપસ્થિત। ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આપેલા નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે વળતો પ્રહાર કર્યો। તેમણે કહ્યું કે ભાજપના નેતા જીતના ઉત્સાહમાં બેફામ નિવેદનો કરે છે, પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવાને બદલે કોંગ્રેસની ચિંતા કરે છે। જોકે કોંગ્રેસ ક્યારેય જીતથી ચકી નથી અને હારથી વિચલિત થઈ નથી। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારવિહાર પર મંથન કરવા પાંચે કોંગ્રેસ કારોબારીની બેઠક મળી અને તેમાં મનીષ દોશીએ કહ્યું કે મહાત્મા ગાંધીના હત્યારાઓની વિચારસરણી ધરાવતા શાસકો ભાગલાવાદી રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે। કોંગ્રેસની આ બેઠકમાં રાહુલ ગાંધી રાજીનામું પરત ખેંચે તે માટે ઠરાવ કરવામાં આવ્યો। આ સાથે સુરત અગ્નિકાંડ જેવી ઘટના બીજે ન ઘટે તે માટે કોંગ્રેસ શૈક્ષણિક સંસ્થાઓમાં જનતા રેડ કરશે। આ સાથે જ કોંગ્રેસે મજબૂતીથી પ્રજાના પ્રશ્નોને વાચા આપશે અને સરકારને જગાડવા કાર્યક્રમ કરશે। તો કોંગ્રેસની બેઠકમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે કોંગ્રેસનું હારવાનું કોઈ કારણ ન હતું, ચૂંટણીમાં ચોક્કસ ગોલમાલ થઈ છે। આ સાથે લોકસભાની ચૂંટણીમાં રશિયાએ દખલગીરી કરી હોવાની પણ શંકા વ્યક્ત કરી। તો આગામી ચૂંટણીઓમાં મીડિયાને બદલે સોશિયલ મીડિયા પર ભાર મૂકવા ટકોર કરી। સમગ્ર દેશમાં સિવિલ સર્વિસીસમાં ભરતી માટે યુપીએસસીની પરીક્ષા યોજાઈ રહી છે અને તેમાં ગુજરાતમાંથી કુલ 40,000થી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ પરીક્ષા બે વિભાગમાં યોજવામાં આવી, જેમાં પ્રથમ પરીક્ષા સવારે 9:30થી 11:30 વચ્ચે પૂર્ણ થઈ, તો બીજા ભાગની પરીક્ષા 2:30થી 4:30 સુધી। રાજ્યમાં શાળાઓનું ઉનાળુ વેકેશન એક સપ્તાહ લંબાવવાની દરખાસ્ત કરવામાં આવી છે। રાજ્ય સંચાલક મહામંડળે શિક્ષણ પ્રધાને રજૂઆત કરી કે 10 જૂનના બદલે 17 જૂનથી શાળાઓ શરૂ કરાય। મહત્વનું છે કે ભારે ગરમીના કારણે બાળકોને મુશ્કેલી ન પડે તે માટે આ દરખાસ્ત કરાય છે। આ સાથે જ સુરત અગ્નિકાંડ બાદ કેટલાક કાચા વર્ગો તોડી પડાતા બેસવાની પણ સમસ્યા થઈ છે। મોંઘવારી વચ્ચે હવે વાલીઓને વધુ એક કમરતોડ ઝટકો। રાજ્યમાં પાઠ્યપુસ્તકોની કિંમતમાં 100%નો તોતિંગ વધારો। એનસીઈઆરટીના અભ્યાસક્રમનો અમલ કરાયો હોવાથી નવા પુસ્તકોના ભાવમાં વધારો થયો છે। ધોરણ 10 અને 12ના પાઠ્યપુસ્તકો વધુ મોંઘા થયા છે। સુરતની ખટોદરા જેલમાં પોલીસકર્મીઓના મારથી મૃત્યુ પામેલા આરોપી ઓમપ્રકાશ પાંડેનું નાયબ કલેક્ટરની હાજરીમાં પંચનામું પૂર્ણ થયું। મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા। બંને પગના પંજા, જાંઘ અને કમરના ભાગે નિશાન જોવા મળ્યા, સાથે જ ગળાના ભાગે પણ નિશાન જોવા મળ્યા। સુરતમાં પોલીસ કસ્ટડીમાં મોત મામલે નવો ખુલાસો સામે આવ્યો છે। સોનુ યાદવ નામના શખ્સને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યો હતો। તો કસ્ટડી ડેથ મામલે સોનુ યાદવની સામે 3 આરોપીને પોલીસે માર માર્યો હોવાનું સોનુએ જણાવ્યું। જોકે સોનુને માર મારતા પોલીસ કમિશનરમાં હવે પોલીસ સામે અરજી કરાઈ છે। સુરતના ખટોદરામાં પોલીસ કસ્ટડીમાં આરોપીના મોત કેસમાં સોનુ યાદવ નામના શખ્સને સાક્ષી બનાવી પોલીસે તપાસ શરૂ કરી છે। સોનુને પોલીસ લઈ જતી હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સોનુનો દાવો છે કે તેની હાજરીમાં જ પોલીસે 3 આરોપીઓને માર્યા। તક્ષશિલા અગ્નિકાંડમાં એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાયો છે, જેમાં બિલ્ડિંગની અંદર એસીના આઉટડોર યુનિટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। તો ધુમાડાના કારણે નીચે ઉતરવાની જગ્યા ન હોવાથી લોકો ફસાયા હોવાનો પણ રિપોર્ટ આવ્યો। સુરતના તક્ષશિલા અગ્નિકાંડને લઈને હજુ પણ લોકોમાં ભારે રોષ। વરાછાના સુદામા ચોકમાં લોકોએ અર્ધનગ્ન થઈ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। વિરોધ કરી રહેલા લોકોએ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા બાળકો માટે ન્યાયની માંગ કરી અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની કરી માંગણી। સુરત અગ્નિકાંડમાં હવે એસીબીએ ફાયરના અધિકારીઓની મિલકત સંબંધી તપાસ શરૂ કરી છે। ના અધિકારીઓમાં એસકે આચાર્ય, કીર્તિ મોર, JR સોલંકી, ડેપ્યુટી ઇજનેર VK પરમાર, જુનિયર ઇજનેર હરેરામસિંહ દુર્યોધન અને કાર્યપાલક ઇજનેર પીડી મુનશી સામે તપાસ શરૂ કરાઈ છે। મહત્વનું છે કે એસીબીના વડા કેશવ કુમારે સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કેસ સાથે સંકળાયેલા અધિકારીઓને વિગત માંગી હતી। विरमगामना नानीकुमाद गाम नजीक केनाल में एक युवक डूबवानी घटना सामे आवी। नर्मदानी मुख्य केनाल में 5 व्यक्ति नावा पड़ता तणाया हता, जेमांथी 4 ने बचावी लेवामां आव्या तो केनाल में गुम थयेला एक युवकनी शोधखोळ हाथ धरवामां आवी। देवभूमि द्वारका में मजाक में एक युवाननुं मौत थयुं छे। रमजान मासनी उजवणी दरमियान युवानो मस्ती करता था ते दरमियान एक युवानने माथाना भागे ईजा पहोंचता सारवार माटे खसेडવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું। પોલીસે એક યુવાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદના વાસણામાં લૂંટેલી દુર્લનનો કિસ્સો સામે આવ્યો છે। વાસણામાં રહેતો યુવક જયેશ મહેતા લગ્ન માટે કન્યા શોધતો હતો, જેથી રાજેશ શાહ નામના શખ્સે પૂજા રાઠોડ નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા। જયેશ મહેતાએ લગ્ન માટે 1,40,000 ચૂકવ્યા હતા, जो कि पूजा पियर जवाने बहाने 5 तोलाना दागीना लईने फरार थई गई। ધ્રાંગધ્રાના ખાબડા ગામ પાસે ગેરકાયદે રેતી ભરેલ ડમ્પરને લઈને જાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે। કારમાં આવેલા શખ્સોએ ડમ્પરને રોકી ડમ્પરમાં બેસેલા ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડને લાફો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હાલ ડમ્પર ચાલક અને અજાણ્યા કાર ચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદના જુઆપુરામાં મોડી રાત્રે હીટ એન્ડ રનની ઘટના સામે આવી। આ દુર્ઘટનામાં એક માસૂમ બાળકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું। ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા 1.5 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે ટ્રક ચાલક હાલ ફરાર થયો છે। પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી। બનાસકાંઠાની અમરગઢ ચેકપોસ્ટ પરથી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। રાજસ્થાન રોડવેઝની બસ જોધપુરથી અમદાવાદ તરફ જઈ રહી હતી અને તે જ સમયે तपास करता ड्राइवरनी केबिन में छुपावेलो 14,000 रूपियानो दारू मळी आव्यो। हाल ड्राइवरनी धरपकड़ कराई छे अने वधु तपास हाथ धरी छे। सूरत अग्निकांड बाद हवे अमदावाद फायर विभाग फायरना अद्यतन साधनो विषे जागृति कार्यक्रम योजशे, जेमां अमदावादनी तमाम होस्पिटलना डॉक्टर्सने आगनी आकस्मिक घटनाओमां बचाव विषेनी माहिती अने फायर ब्रिगेडना अधिकारीओने प्राथमिक फायरना साधनो अंगेनी ट्रेनिंग अपाशे अने अद्यतन टेक्नोलॉजीना साधनोनुं डेमोन्स्ट्रेशन पण कराशे। બનાસકાંઠામાં એલસીબીએ અમૂલ દૂધની ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો છે। પોલીસે હાલ દારૂ સાથે 3 શખ્સની ધરપકડ કરી કુલ ₹7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 7 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। રાજકોટમાં ડીજીપીના આદેશ બાદ હવે શહેર પોલીસ એક્શનમાં આવી છે। કુબલિયાપરા અને રૈયાધાર વિસ્તારમાં પોલીસે મેગા પ્રોહિબિશન ડ્રાઈવ કરી અને બંને વિસ્તારમાં તપાસ કરી હતી। મહત્વનું છે કે ડીજીપી શિવાનંદ ઝાએ દારૂ જુગારના અડ્ડાઓ નાબૂદ કરવાનો આદેશ કર્યો છે। બનાસકાંઠાના આંબેડકરમાં ખેડૂત પર રીંછે હુમલો કરવાની ઘટના સામે આવી। ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર રીંછે અચાનક હુમલો કર્યો હતો, જેમાં ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। રાજ્યભરમાં તાપમાનનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ગરમી વધવાની આગાહી કરી છે। સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાં પણ હીટવેવની આગાહી, જેને લઈને ગરમીથી રક્ષણ મેળવવા માટે તંત્રે એડવાઇઝરી બહાર પાડી છે। કચ્છમાંથી મળી આવેલા બિનવાસી ડ્રગ્સ મામલે પોલીસે તપાસ હાથ ધરી। સ્થાનિક પોલીસ, બીએસએફ, કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને કચ્છના દરિયામાં પડેલા બિનવાસી ડ્રગ્સને શોધવા માટે ખાસ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે મુખ્યપ્રધાનને પત્ર લખ્યું, જેમાં જસદણ અને વિંછિયામાં પાણી, ઘાસચારો અને પાક વીમાની સમસ્યાને નિવારવાનો ઉલ્લેખ કરાયો છે। સાથે જ માંગને સંતોષાય તો જસદણમાં આંદોલનની ચીમકી અવસર નાખ્યાએ લખેલા પત્રમાં ઉચ્ચારી। ગીર સમ્રાટ ગીરગઢડા તાલુકામાં ઉંડારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા, જેમાં દેશી દારૂ બનાવવામાં વપરાતો અખાદ્ય ગોળ ના 287 ડબ્બા સહિત દેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો। પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી આગળ વધારી। દાહોદના સાંસદના વિજય સરઘસના કાર્યક્રમમાં એક મોટી દુર્ઘટના ટળી। જશવંતસિંહ ભાભોરના વિજય બાદ સરઘસ યોજાયો। વિજય સરઘસ બાદ સભાસ્થળ નજીક વીજવાયર તૂટી પડ્યો, જોકે સભા પૂર્ણ થયા બાદ ઘટના ઘટી, જેથી કોઈ મોટી દુર્ઘટના નથી થઈ। અમદાવાદના વેજલપુરમાં કંડેશ્વરી જ્વેલર્સમાં ચોરી થવાની ઘટના સામે આવી। અજાણ્યા બે શખ્સો 21 વર્ષના ખરબીને વાતોમાં ભેળવીને રૂપિયા 1.16 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયો। ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી। અમદાવાદમાં વરસાદના સમયે ઠેર ઠેર પાણી ભરાતા હોય છે કે જેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એએમસીને 60 કરોડની ગ્રાન્ટ આપી છે અને આ ગ્રાન્ટથી નવા પશ્ચિમ ઝોનમાં થલતેથી શાંતિપુરા અને વણઝરથી સાબરમતી સુધીની સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવશે। ઉનાળાનો અંતિમ તબક્કો વધુ આકરો બની રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં શનિવારે રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી સાથે हॉट सीटी बन्यु। आखरा तापथी परेशान लोकोए घर बहार निकळवानुं टाळ्युं। जदी शहरना रस्ताओ सुमसाम जोवा मळ्या तो हजू पण लोकोए वधु तापनो सामनो करवो पडशे। अमरेलीमां गरमीना कारणे लोको बीमार पडी रह्या छे। 108 अने डायरिया डिहाइड्रेशन झाड़ा उल्टीना सौथी वधु कोल मळ्या छे। वधु पडती गरमीने लईने 108 नी टीम द्वारा राहदारीओने ORSना पेकेटनुं वितरण करवामां आवी रह्युं छे। राजकोटना धोराजीमां अनुसूचित ज्ञातिना समूहलग्ननुं आयोजन करवामां आव्युं। राष्ट्रीय दलित महासंघ अने मेघवाळ समाज द्वारा समूहलग्ननुं आयोजन करवामां आव्युं। अनुसूचित ज्ञातिना 11 राजाओनो वरघोडो धोराजीना डिलक्स चौकथी भूखी चौकड़ी सुधी नीकळ्यो हतो। कैबिनेट प्रधान कुंवरजी बावड़िया जगत मंदिर द्वारका पहुंच्या हता। कुंवरजीए द्वारिकाधीशनी पादुकानुं पूजन अर्चन कर्युं अने द्वारिकाधीशना दर्शन कर्या। गांधीनगर में मुख्यप्रधान की अध्यक्षता में वन विभाग की उच्चस्तरीय बैठक योजाई जेमां ग्लोबल वोर्मिंग की असर वच्चे राज्य में वृक्षों वावेतर करवा मुख्यप्रधाने सूचना आपी अने साथे ज जेटला वृक्षों निकंदन करायुं होय तेनी सामे बमणा वृक्षों वावेतर करवानी पण सूचना आपवामां आवी। राष्ट्रीय स्वयंसेवक संघनो प्रथम वर्षो कार्यक्रम योजायो। गांधीनगरना कराई पासे ब्राइट इंटरनेशनल स्कूल खाते कार्यक्रम आयोजन थयुं जेमां मुख्यप्रधान विजय रूपाणी ने मुख्यप्रधान नितिन पटेल उपस्थित रह्या। 20 दिवसना ट्रेनिंग केम्प में मोटी संख्या में कार्यकर्ताओं हाजर रह्या हता। लोकायुक्त कीर्तिदान गढ़वीना डायरा में थयो डॉलर और पाउंड वरसाद। लंडनना हैरोव में आयोजित डायरा में कीर्तिदाने गुजराती साहित्य और भजनों राग छेड़ता ज विदेशी नोटों वरसाद थयो। तो आ डायरा में लोकायुक्त मायाभाई आहिर और गीता रबारी पण उपस्थित हता। 21 जूने देश विदेश में विश्व योग दिवस की उजवणी करवामां आवती होय छे त्यारे आंतरराष्ट्रीय योग दिवस की उजवणी माटे 5 शहरों की पसंदगी करवामां आवी छे जेमां दिल्ली, शिमला, मैसूर, अमदावाद और रांची की पसंदगी कराई छे।